અ વેરી ગુડ મોર્નિંગ ટુ સ્ટુડન્ટ્સ અગાઉના લેક્ચરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે દ્વિઅંગી વનસ્પતિ વિશે ચર્ચા કરી હતી અને દ્વિઅંગી વનસ્પતિમાં લિવર વર્ડ્સ અને મોશ વિશે આપણે સમગ્ર માહિતી જોઈ ગયા એ ઉપરાંત દ્વિઅંગી વનસ્પતિના કેટલાક ઉદાહરણ જે છે એના વિશે પણ ચર્ચા કરી ફિનારિયા પોલિટ્રિકમ સ્વેગ્નમ બરાબર છે આ બધી દ્વિઅંગી વનસ્પતિઓ જે છે આ દ્વિઅંગી વનસ્પતિઓની આર્થિક અગત્યતા એટલી બધી નથી છતાં પણ આપણે થોડા બે ત્રણ પોઈન્ટ હતા તે આપણે દ્વિઅંગી વનસ્પતિની આર્થિક અગત્યતા વિશે જોયું હવે ત્રિઅંગી વનસ્પતિ જે છે આ દ્વિઅંગી વનસ્પતિનું વર્ગીકરણ કરવામાં આવેલું છે અને એને વર્ગોમાં વિભાજિત કરવામાં આવેલા છે તો એ દ્વિઅંગી વનસ્પતિ જે છે એ દ્વિઅંગી વનસ્પતિનું ત્રણ ટાઈપના વર્ગોમાં વિભાજિત કરવામાં આવેલા છે અને આપણે એને આ કેરેક્ટર્સમાં વિભાજીત કરવાનું છે એટલે કે આઠ કેરેક્ટર્સ જોવાના છે અને એ આઠ કેરેક્ટર્સ આપણે ત્રણે ત્રણ વર્ગમાં જોવાના છે જેના કારણે દ્વિઅંગી વનસ્પતિ જે છે એ ક્લાસિફાઈ થાય છે એનું વર્ગીકરણ કરી આપીએ છીએ આપણે તો આ ત્રણ પ્રકારના જે વર્ગો જે છે એમાંથી પ્રથમ જે વર્ગ જે છે એનું નામ છે હિપેટિકોપ સિડા શું નામ છે હિપેટિકોપ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો અહીંયા આપ્યું છે હિપેટિકોપ આ હિપેટિકોપ્શીડા એ શું છે તો દ્વિઅંગી વનસ્પતિ જે છે આ દ્વિઅંગી વનસ્પતિના ત્રણ વર્ગો પડે છે એમાંનું પહેલું હિપેટિકોપ્સિડા સેકન્ડ જે છે એન્થોસિરોપ્સિડા અને ત્રીજું જે છે એ છે બાયો બ્રાયોપ્સિડા બરાબર આપણે ત્રણ વર્ગો જોવાના છે ત્રણ ટાઈપની એટલે કે દ્વિઅંગી આખી જે વનસ્પતિ જે છે ત્રણ ભાગમાં વિભાજીત થાય છે એનો ત્રણ ભાગમાં આપણે વર્ગીકરણ કરીએ છીએ અને ત્રણ વર્ગો છે ફર્સ્ટ હિપેટિકોપ્સીડા બીજું એન્થોપ્સિરોપ્સીડા ત્રીજું બ્રાયોપ્સિડા વિદ્યાર્થી મિત્રો યાદ રાખવા માટેની બહુ સરસ ટેકનિક છે આપણી પાસે એન્થોપ્સિરોપ્સિડામાં દ્વિઅંગી વનસ્પતિ એન્થોસીરસનો સમાવેશ થાય બ્રાયોપ્સીડામાં બરાબર છે ફ્યુનારિયા જે છે સ્પેગનમ જે છે પોલેટ્રિકમ જે છે એનો સમાવેશ કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો તમે નામ પરથી તો યાદ રાખી શકો હિપેટિકોપ્સીડા એમાં સમાવેશ થાય છે રિક્સિયા માર્કેન્શિયા અને સ્ફેરોકાર્પસ એન્થોપસિરોપ્સિડામાં એન્થોપ્સિરોપ્સિડા એન્થોસિરસ નોટોથાઇલસ મેગાસિરોસ અને બ્રાયોપ્સિડામન છે સ્પેગનમ પોલિટ્રોકમ ફ્યુનારિયા બરાબર તમને પૂછાય કે ભાઈ આ દ્રવિઅંગી વનસ્પતિ જે છે એમાંથી એન્થોપસિરોપ્સિડા જે છે એના ઉદાહરણ કયા કયા છે અથવા તો નીચેનામાંથી કોણ એન્થોપ્સિરોપ્સિડામાં સમાવેશ છે તો એન્થોસિરોસ નટોથાઈલસ મેગાસિરોસ બ્રાયોપ્સિડામાં સ્ફેગ્નમ પોલિટ્રિકમ ફ્યુનારિયા અને હિપેટિકોપ્સીડા રિક્સિયા માર્કેન્સિયા સ્પેરોકાર્પસ ચાલો આપણે પહેલાં એના સામાન્ય નામથી પરિચિત થઈએ પહેલું જે આપણો માટે લક્ષણ જે છે કયા છે સામાન્ય નામ ઓપ્સિડાને લીવર વર્ડ્સ કહેવામાં આવે શું કહેવામાં આવે છે વર્ડ્સ એવું કહેવામાં આવે કે એના જે સુકાય જે છે એ થોડો થોડો શેપ એનો લિવર શેપનો આવે છે ને એટલા માટે એને શું કહેવામાં આવે છે વર્ડ્સ કહેવામાં આવે છે બરાબર છે કે ભાઈ એનો થોડો પાર્ટ કેવો છે એટલે કે એનો સુકાય કેવા આકારનું છે લિવર જેવું છે થોડું થોડું એટલા માટે એના ઉપરથી એને શું કહેવામાં આવે છે લિવરવર્ટ્સ શું કહેવામાં આવે છે વર્ડ્સ એન્થોપસીરોપસીડા હોર્નવર્ટ્સ હોર્ન એટલે શું સિંગડા તો એનું સુકાય એની જે સૌરચના જે છે અથવા તો એમ કહીએ કે ભાઈ તંતુમય જેવી રત્ના વિકસે તો એ કેવું છે તો સિંગડાઓ જેવું કેવું લાગે છે સિંગડાઓ જેવું તંતુમય લાંબુ એટલા માટે એને કહેવામાં આવે હોર્નવર્ટ્સ શું કહેવામાં આવે છે હોર્નવર્ટ્સ અને બ્રાયોપ્સિડામાં તો એક સમાવેશ થાય જ છે સેવાળ મોસીસ ઓકે હં તો હિપેટિકોપ્સીડા લિવરવર્ટ્સ એન્થોપ્સિરપ્સિદામાં કોનો સમાવેશ થાય હોન વર્સ એન્થોસીરસ બ્રાયોપસીડા એટલે શું શેવાળ અથવા તો બોલીએ આપણે એને મોસિસ ત્યારબાદ આગળ જઈએ આપણે કે જન્યુજનક વનસ્પતિ દેહ જે છે બરાબર એની ચર્ચા કરવાની છે કે ભાઈ એમાં જન્યુજનક વનસ્પતિ દેહ કેવો છે તો હિપેટિકોપસુદામાં જન્યુજનક વનસ્પતિ દેહ જન્યુજનક એટલે તો આપણને ખ્યાલ છે હા જન્યુઓનું નિર્માણ થાય એ અવસ્થાને શું કહેવામાં આવે જન્યુજનક દેહ કહેવામાં આવે છે જન્યુજનક અવસ્થા કહેવામાં આવે છે તો એનો વનસ્પતિ જે છે એનું જે વનસ્પતિ દેહ જે છે બરાબર કેવો તો જન્યુજનક વનસ્પતિ દેહ છે જન્યુઓનું નિર્માણ કરશે તો હિપટિકોપ્સીડામાં કેવી રીતનું આવે તો એની સુકાય જે છે સુકાયક અથવા તો પરણબ પરણબ એટલે શું પર્ણ જેવી સંરચના બરાબર મૂલાંગો પટલીય ન હોય એટલે કે મુલાંગો તો છે બરાબર પટલીય ન હોય એટલે કે ગળી ગળીમયેશવરત્ના દર્શાવતા હોતા નથી પટલ જેવું આવરણ ધરાવતા હોતા નથી બરાબર છે જો હિપેટિકોપસુદામાં જન્યુજનક વનસ્પતિનો માં કેવો હોય હિપેટિકોપ્સુદા શું ધરાવે છે સુકાયક અથવા તો પરણાવ મુલાંગો પટલીય ન હોય એન્થોપસી સિરોપશુદામાં સુકાયક મુલાંગો પટલ વિહીન એટલે કે અહીંયા પરણબ સૌરતના નથી જુઓ હિપેટિકોપ્સિદામાં શું હતું ત્યાં સુકાયક હોય અથવા તો પરણાવ હોય પર્ણો જેવી સૌરતના હોય એન્થોપ્સિરોસીડામાં શું હતું ભાઈ સુકાયકો ઓનલી સુકાયક મૂલાંગો કેવા અને જેમ જ પટલ વિહીન બ્રાયપ્સીડા બ્રાયોપસીડામાં શું હોય વિદ્યાર્થી મિત્રો તો સુકાયક પ્રોટોનિમા અને પરણવ જન્યુજનક રચના પટલીય મૂલાંગો ધરાવે છે કહેવાનું મિનિંગ શું છે કે સુકાયક પ્રોટોનિમા પ્રોટોનિમા એટલે આપણને ખ્યાલ છે ને હા પ્રતંતુ અવસ્થા જે આપણે જોઈ ગયા છે ઉપર કેપ્સ્યુલ સૌરચના તો પ્રોટોનિમા અને પણબ કેવી છે ભાઈ અહીંયા મોસિસમાં એવું હોય ને કે નીચેના ભાગે પણના ભાગે આ પ્રકારનો પણો જે છે એના કાટખૂણે ગોઠવાય અને ત્યારબાદ ઉપર આવો દંડ જેવી સૌરચના બરાબર ઉપ ઉપસેલી હોય આ કઈ રચના છે પ્રાવાર રચના તો આ જે રત્ના જે છે આપણે એને બોલીએ છીએ આ કેવો દેહ છે તો આ જન્યુજનક જન્યુજનક રચના અને પટલ્ય મૂલાંગો ધરાવે છે ઓકે ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો તમને ચાલો આગળ જઈએ આપણે કે શું ધરાવે છે તો બ્રાયોપ્સિડા જે છે એ સુકાયક પ્રોટોનિમાં અને જન્યુજનક રચના એટલે કે પટલ્ય મૂલાંગો ધરાવે છે ત્યારબાદ ત્રીજું જે આપણે એનું કેરેક્ટર્સ જોઈએ છે એ છે લિંગી અંગો કે ભાઈ લિંગી પ્રજનન અંગો જે છે એ હિપેટિકોપ્સિદા એન્થોપ્સિરોપ્સિદા અને પ્રાયોપ્સિ પ્રાયોપ્સિદામાં કઈ રીતના હોય તો લિંગી અંગોમાં હિપેટિકોપ્સિદા જે છે એ સુકાઈની પૃષ્ઠ બાજુની સપાટી પર હાજર હોય છે સુકાઈની બે બાજુ હશે ને એક પૃષ્ઠ હશે એક વક્ષ હશે તો લિંગી અંગો જે છે કઈ બાજુ આવેલા હોય પૃષ્ઠ બાજુએ અને તે પણ કેવા કિનારે સપાટી પર હોય છે અથવા તો બોલીએ સુકાઈની પૃષ્ઠ બાજુની સપાટી પર લિંગી અંગો હિપેટિકોપ્શીડામાં આવેલા હોય છે એન્થોપસિરોપ્શીડામાં સુકાઈની પૃષ્ઠ બાજુની સપાટી પર હાજર હોય છે આમાં પણ કેવું છે પૃષ્ઠ બાજુ પર જ હિપેટિકોપ્શિદા એન્થોપ્સિરપ્સિદામાં લિંગી અંગો પૃષ્ઠ બાજુએ આવેલા હોય પ્રાયોશીડામાં જન્યુજનક ધારી રચનાના અગ્ર ભાગે માત્ર ઉપરના કોષો લિંગી અંગોમાં વિકાસ પામે છે આવું આપણે ટોચની રચનામાં સ્પેગનમમાં પણ શીખી ગયેલા હતા બરાબર છે ઉપરની સૌરચના જે છે અહીં શું આવેલું હોય ભાઈ લિંગી અવયવો આવેલા હોય ત્યાં તો આપણે સ્ત્રીજન્યુધાની બોલીએ છીએ અથવા તો શું બોલીએ છીએ પૂજન્યુધાની બોલીએ છીએ તો એ ક્યાં આવેલા હોય ટોચના ભાગે આપણે સ્ટેગ્નમની આકૃતિ પણ જોઈ ગયા છે ત્યાં આપણે જોયું છે કે ભાઈ ટોચના ભાગે ટોના ભાગે શું સર્જાય છે તો લિંગી વયો જે છે બરાબર તેની સંરચના હોય છે તો લિંગી અંગોનો વિકાસ થાય ક્યાં તો પરિણામજનક જન્યુજનક ધારી રચનાના અગ્ર ભાગે ક્યાં ટોચ ઉપર માત્ર ઉપરના કોષો જ લિંગી કોષોમાં વિકાસ પામે છે ઉપરના જે ભાગો હોય આ ઉપરની જે બ્રાન્ચિસ હોય તે જ ભાગે શું પામે છે તો પ્રજનન અંગો જે છે એ વિકાસ પામતા હોય છે ત્યારબાદ આપણે એ જોઈએ કે બીજાણુજનક અવસ્થા અને બીજાણુધાની આ ચોથું કેરેક્ટર્સ છે આપણું ઓકે કે કઈ અવસ્થા જોવાના છે બીજાણુજનક અવસ્થા અથવા બીજાણુ જન્યુજનક અવસ્થા એટલે શું જન્યુનું નિર્માણ તો બીજાણુજનક અવસ્થા એટલે શું બીજાણુનું નિર્માણ ઓકે ખ્યાલ પડ્યો તમને હં તો જન્યુજનક અવસ્થા હશે તો એમાં જન્યુઓનું નિર્માણ થાય અને જો બીજાણુજનક અવસ્થા હોય તો કોનું નિર્માણ થાય છે બીજાણુના નિર્માણની ઘટના થાય છે ચાલો આપણે જોઈએ તો બીજાણુજનક અવસ્થા એટલે કે બીજાણુ ધાની બીજાનું તને કેવું છે હિપેટીકોપ સુધામાં તો કવચ પ્રાવાર પાદમાં વિભેદિત થાય છે હવે એ તો આપણને ખ્યાલ છે બરાબર ત્રણ પાર્ટ ઉપરનો ટોચનો ભાગ આ આ જે છે કેપ્સ્યુલ ત્યારબાદ આ દંડ જેવો ભાગ આપણે બોલીએ છીએ સેટા અને નીચેનો જે પાર્ટ જે છે બરાબર અહીં મૂલાંગો દર્શાવે છે અને શું બોલીએ છીએ પાદ બોલીએ છીએ અથવા તો બોલીએ છીએ ફૂટ બોલીએ છીએ બરાબર તો કવચ પ્રાવાર પાદમાં વિભાજિત થાય છે હિપેટિકોપ સીડામાં ત્રણ પ્રકારના કવચ પણ જોવા મળે ઉપર સંયુક્ત રીતે પ્રાવાર અને પાદમાં વિભેદિત થતું હોય છે એન્થોપસીરોપ જે છે એ સીડામાં બરાબર કે ભાઈ એન્થોપસીરોપ સીધામાં શું થાય છે તો એન્થોપસીરોપ સીધામાં પાદ એ નાનો વર્ધનશીલ પ્રદેશ અને કવચમાં પરિણમે છે પાદ એટલે નીચેનો ભાગ ફૂટનો ભાગ એ કેવો નાનો વર્ધનશીલ પ્રદેશ વર્ધનશીલ પ્રદેશ એટલે જ્યાં સતત વિભાજન થતું હોય એવો પ્રદેશ પ્રકાંડનો અગ્રભાગ ટોચનો અગ્રભાગ વર્ધનશીલ પ્રદેશ આવેલો હોય બરાબર છે તો નાનો વર્ધનશીલ પ્રદેશ અને કવચમાં પરિણમે છે બ્રયોપ્સિડા ડ્રાયોપસીદામાં પાદ પ્રાવાર અને કવચ ધરાવે છે સેમ અને સેમ કોના જેવું હિપેટિકોપસીદા જેવું મોસની સૌરતના આપણે શીખી ગયા છે તેમાં આપણે જોઈએ છીએ કે ભાઈ કવચ ધરાવે છે ત્યારબાદ પ્રાવળ ધરાવે છે અને પાદ ધરાવે છે ત્યારબાદ ઇલેટ્રમાં શું જોઈએ આપણે કે હિપેટિકોપ્સીડા એન્થોપસી અને પ્રાયોપ્સીડા શુદ્ધ ધરાવે છે એ જોઈએ સામાન્ય રીતે હાજર પરંતુ કેટલીક વનસ્પતિ જેવી કે રીક્ષિયામાં ગેરહાજર હોય છે બરાબર છે કે ઇલેટ્રસની જે સૌરચના જે છે એ ઇલેટ્રસની સૌ જે છે એ સામાન્ય રીતે હિપેટિકોપ્સીડામાં હાજર હોય પરંતુ ફક્ત રિક્સિયા જે છે રિક્સિયામાં ઇલેટ્રસ જે છે સુતિકા જે છે જોવા મળતી હોતી નથી એન્થોપ્સિરોપ્સીડા એન્થોપ્સિરોપ્સિડામાં કૂટ આભાસી ઇલેટ્રસ કવચની અંદર જોવા મળે છે શું કીધું કે ભાઈ કૂટ આભાસી ઇલેટ્રસ સાચું ઇલેટર્સ નહીં જોવા મળે પરંતુ એવું અભાસ રચતું હોય તેવું બરાબર છે એવું કવચની અંદર તરફ એવી સૌરતના જોવા મળે છે એક્ચુઅલી ઇલેટર્સ નથી પરંતુ કવચની અંદર તરફ ઇલેટ્રસ જેવી સૌરતના ધરાવતું હોય એવો અભાસ ઉત્પન્ન કરતું હોય છે અને બ્રાયોપ્સિડમાં ઇલે ઇલેટ્રસ કેવા હોય છે ગેરહાજર હોય છે ઓકે ખ્યાલ પડ્યો ઇલેટર્સ તો હિપિટિકોપ્સિડામાં હાજર પરંતુ રિક્સિયામાં કેવું છે ગેરહાજર એન્થોપ્સિરોપ્સિડામાં કેવું છે આભાસી બરાબર એટલે કવચની અંદર જોવા મળે અને બ્રાયોપ્સિદામાં ઇલેટર્સ કેવું હોય છે ગેરહાજર હોય છે જો કેટલું સરસ આપણે એને ક્લેરીફાય કરી શકીએ કે હિપેટિકોપ્સીડા તો હાજર પરંતુ રિક્સિયામાં ગેરહાજર એન્થોપ્સિરોપ્સિદા મકુટ આભાસી અને બ્રાયોપ્સિદા જે છે એમાં ઇલેટર્સ ગેરહાજર હોય છે ત્યારબાદ બીજાણુજનક જનક પેશીએ આપણું છઠ્ઠું જે કેરેક્ટર્સ છે તેના વિશે જોઈએ આપણે કે બીજાણુંજનક પેશી જે છે એ ક્યાંથી વિકાસ પામે અંતસ્તરમાંથી સોરી ભી પેટી તો અંતઃસ્તરમાંથી અંતઃ વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે કોઈ પણ મૂળ પ્રકાર પર છેદ લઈએ છીએ આપણે એ ચેપ્ટર શીખવાના જ છે તો એમાં છેદની અંતસ્થ રચના જોઈએ છે તો અંતસ્થ રચનામાં સૌથી બહાનું જે સ્તર હોય ને બરાબર છે એ સૌથી બહારના સ્તરને અધિસ્તર કહેવામાં આવે હવે એક સ્તરીય મૃદુ કોષોનું બનેલું હોય બરાબર છે તો આપણે એને શું બોલીએ છીએ અધિસ્તર બોલીએ છીએ અધિસ્તર પછી બાહ્યકનું સ્તર આવે અને એટલે કે એમાં મૃદુતક પેશી સ્થૂલ ગણોતક પેશી દળોતક પેશીની હવે ત્રણ પેશીઓ ભેગી થઈને જે બાહ્યકની સૌરતના બનાવતી હોય બરાબર ક્યાં તો પ્રદુતક પેશીની હોય ક્યાં તો દડોતક પેશીની હોય ક્યાં તો સ્થૂલ ગણોતક પેશી અને દળોતક પેશી સાથે ક્યાં તો મૃદુતક અને સ્થૂલ ગણોતક સાથે તો અને એની બાજુ અંદરની બાજુ એ જે સ્તર આવેલું હોય એક સ્તરીય આવરણ એને અંતઃ સ્તર કહેવામાં આવે શું કહેવામાં આવે છે અંતઃ સ્તર આ સૌથી બહારની બાજુ આવેલું હોય એને કહેવામાં આવે અધિસ્તર કહેવામાં આવે શું કહેવામાં આવે અધિસ્તર અને અંદરની બાજુ આવેલું હોય તો એને શું કહેવામાં આવે છે અંતઃ સ્તર કહેવામાં આવે શું કહેવામાં આવે અંતઃસ્તર તો હિપેટિકોપ્શિડા જે છે આ હિપેટિકોપ્સિડામાં આ બીજાણુજનક પેશી જે છે એટલે કે બીજાણુનું નિર્માણ કરતી પેશી જે છે એ ક્યાંથી ઉદ્ભવ પામે છે તો અંતઃ સ્તરમાંથી ક્યાં સૌથી અંદર તરફની આવેલા સ્તરમાંથી વિકાસ પામતી હોય છે ઓકે એન્થોપસિરોપ્સિડા એન્થોપ સિરોપ્સિડામાં ઉભય જીવી સ્તર એટલે કે એમ્ફિથેસિયમમાંથી વિકસે અને અંતઃ સ્તરમાંથી વંધ્ય કોલુમેલા વિકસે છે કોલુમેલા સ્તર બરાબર એને કોલુ સ્તર કહેવામાં આવે છે એટલે કે ભાઈ અનિયમિત આકારનું હોય કોલ્યુમેલા એને કોલ્યુ મેલા તરીકે પણ ઓળખવામાં આવે તો એને કોલુમેલા અથવા તો તમે બોલી શકો કોલ્યુ મેલા બોલી શકો બરાબર ઉભયજીવી સ્તર ઉભયજીવી સ્તર એટલે શું તો આપણે એમ કહીએ કે ભાઈ પાણીમાં રહી શકતું હોય ત્યારબાદ સ્થલજ વનસ્પતિ એટલે કે સ્થલ સ્થળ જ અનુકૂલન પર ધરાવતું હોય બરાબર બંનેમાં સફળ રીતે શું કહેવાય સ્તર વિકાસ પામતું હોય તો આપણે એને બોલીએ છીએ ઉભયજીવી સ્તર કહીએ છીએ અને એને શું કહેવામાં આવે છે એમ્પિથેસિયમ કહેવામાં આવે છે આ તો બીજાણુજનક પેશી ક્યાંથી વિકસે છે તો ઉભયજીવી સ્તરમાંથી વિકસે છે અને અંતઃસ્તરમાંથી સ્તરમાંથી વંધ્ય કોલુમેલા વિકસે છે વંધ્ય એટલે કે એમાંથી બીજા કોઈ સ્તર જે છે અથવા તો બીજાણું જે છે એનું નિર્માણ થતું હોતું નથી એટલે બોલીએ છીએ વંધ્ય કોલુમેલા સ્તર છે ત્યારબાદ બ્રાયોસીડા અંતઃસ્તરના બાહ્ય સ્તરમાંથી વિકસે છે બરાબર અંતઃસ્તર તમને કીધું ને કે સૌથી અંદરનું સ્તર હોય તો એના અંતઃસ્તર કહેવાય અને ઉપરનું સ્તર જે છે એને બાહ્ય સ્તર તો અંતઃસ્તરના બાહ્ય સ્તરમાંથી વિકસે છે અને અંદરના સ્તરમાંથી વંધ્ય કોલોમેલા ઉદ્ભવે છે એટલે કે અંતઃસ્તરની અંદરની તરફનું સ્તર જે છે ત્યાંથી વંધ્ય કોલોમેલા સ્તર જે છે એ ઉદ્ભવતું હોય છે ત્યારબાદ સાતમું કવચનું સ્ફોટન કેવું હોય જે ઉપરનું જે કવચનું આવરણ બનાવે એ જ્યારે ફાટે છે તો કઈ રીતે ફાટે છે હિપેટિકોપ્સિડામાં અનિયમિત રીતે ગમે તેમ એન્થોપ્સિરોપ્સિડામાં પણ અનિયમિત રીતે જ્યારે બ્રાયોપ્સિડા જે છે બરાબર એ પર્ટિક્યુલરલી વ્યવસ્થિત અથવા તો બોલીએ નિયમિત ધરીએ એનું સ્ફોટન થતું હશે સ્ફોટન થવું એટલે ફાટવું હિપેટિકોપ્સિડામાં કવચનું સ્ફોટન કેવી રીતે થાય ગમે તે બાજુએ થાય એન્થોપ્સીરોપ્સિદામાં પણ કેવી રીતે થાય તો અનિયમિત આકારે થાય અને બ્રાયોપ્સિદામાં એનું જે સ્ફોટન જે છે એટલે ફાટે જે છે એ કઈ રીતે ફાટતું હોય છે તો આપણે કંઈ નિયમિત રીતે કોઈ એક ચોક્કસ દરિયેથી કપાતું હોય છે સ્ફોટન અથવા તો ફાટતું હોય છે ત્યારબાદ ઉદાહરણ આઠમું કે ભાઈ ઉદાહરણ કયા કયા છે હિપેટિકપ્સિદાના પહેલાં જોઈએ રિક્સિયા માર્કેન્સિયા સ્ફેરોકાર્પસ એન્થોપ્સિરોપ્સીડાના ઉદાહરણ જોઈએ આપણે એન્થોસિરસ નોટોથાઇલસ મેગા મેગાસિરોસ બ્રાયોપ્સિડાના ઉદાહરણ જોયા સ્પેગ્નમ પોલિટ્રિકમ ફ્યુનારિયા બરાબર છે એમાંથી વિદ્યાર્થી મિત્રો કેટલાક સરસ નામ પણ આપેલા છે કઈ રીતે નામ આપેલા છે એ કહી દઉં જે સ્પેગ્નમ જે છે એ સ્પેગ્નમને કહેવામાં આવે પંખ અથવા તો બોગમોસ કહેવામાં આવે શું કહેવામાં આવે છે બોગમોસ આગળ પણ કીધું હતું તમને બોગમોસ કેમ એને બોગમોસ કહેવામાં આવે ને કારણ કે એ અમલીય પંખ અમલીય ભૂમિમાં થાય છે કેવું ભાઈ આ એસિડિક હોય અથવા બોલીએ છીએ આલ્કલીય હોય અથવા અમલીય હોય બરાબર તો અમલીય માધ્યમમાં આ જે સ્ફેગ્નમ જે છે બરાબર તે વિકાસ પામતી હોય છે ત્યારબાદ આપણે એક બીજો શબ્દ શીખ્યા પીટ મોસ એવું શીખ્યા ઈ એ ટી પીક પીટમોસ કોણ છે તો એ પણ સ્ટાગ્નોમ જ છે બરાબર તો કેમ એને પીટમોસ કહેવામાં આવે તો એ પંખ ભૂમિમાં થાય પંખભૂમિ એટલે અમલીય પંખ ભૂમિ બરાબર છે તો અમલીય એટલે અમલીય માધ્યમમાં થતું હોય તેને એને અમલીય પંખ તરીકે ઓળખવામાં આવે છે તો એ અમલીય માધ્યમમાં બેક્ટેરિયાની સંખ્યા જે છે એ ઓછી હોય છે આથી મૃતકોષોનું વિઘટન છે

અશ્મિ સ્વરૂપે સચવાઈ રહે છે કયા સ્વરૂપે સચવાઈ રહેતું હોય છે અશ્મિ સ્વરૂપે સચવાઈ રહેતું હોય છે ખ્યાલ પડ્યો હા કે શું થાય છે પીટ પીટમોશ તો પંખભમાં અમલીય માધ્યમમાં થાય અમલીય માધ્યમમાં બેક્ટેરિયાની વૃદ્ધિ ઓછી હોય આથી મૃતકોષોનું વિઘટન થાય નહીં આથી સચવાઈ રહે કયા સ્વરૂપે સચવાઈ રહે છે અશ્મિ સ્વરૂપે બીજું એક સ્પેગ્નમનું તમને શું કહેવાય કાર્ય કેવું છે કે સ્પેગ્નમ એ બહુ વધારે પ્રમાણમાં પાણીનું શોષણ કરે છે આથી તેને અવશોષક કપાસ તરીકે આપણેનો યુઝ કરાવી શકીએ છીએ બરાબર છે અને આનો યુઝ ક્યાં થાય અવશોષક કપાસ તરીકે તો યુરોપમાં થાય છે ક્યાં થાય છે યુરોપમાં થાય છે ઓકે આ સ્ફેગ્નમ જે છે આ એના તમને શું કહેવાય એના કાર્યો કીધા તમને એનું આર્થિક અગત્યતા કીધી કે પાણીનું શોષણ કરી શકે એટલા માટે અવશોષક કપાસ તરીકે એનો યુરોપવાસીઓ જે છે એનો ઉપયોગ કરે છે પીટમોસ કેમ કહેવાય તો ભૂમિમાં થાય બરાબર બેક્ટેરિયાની વૃદ્ધિ ઓછી થાય એટલી વિઘટન ઓછી થાય વિઘટન ઓછું થાય અથવા તે સંગ્રહાઈ રહે કયા સ્વરૂપે સંગ્રહાઈ રહે છે અસ્મિય સ્વરૂપે સંગ્રહાઈ રહે છે બરાબર બીજું એક શબ્દ જે છે જાજમ મોસ અથવા તો ટફ મોસ કહેવામાં આવે જાજમ મોસ એટલે શું તો જાજમ એટલે કે ગાલીચાની જેમ પથરાઈ જાય અને ક્યાં થાય તો કાદવયુક્ત ભૂમિમાં બરાબર કાદવયુક્ત ભૂમિમાં જાજમની જેમ પથરાઈ જાય

ત્રણ વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે હિપેટિકોપ્સિદા એન્થોપ્સિરોપસીડા બ્રાયોપ્સિદા હિપેટિકોપ્સીડાના ઉદાહરણમાં શું આવશે રિક્સિયા માર્કેન્શિયા ફેરોકાર્પસ એન્થોપ્સિરોપ્સીડામાં શું આવશે એન્થોસીરસ નોટોથાયલસ મેગાસિરસ બ્રાયોપ્સીડામાં કોનો સમાવેશ થાય સ્પેગનમ પોલીટ્રિકમ ફ્યુનારિયા સામાન્ય નામ હિપોટિકોપ્સીડામાં લિવર વર્ડ્સ એન્થોપ્સીરોપ્સીડા હોર્ન અને બ્રાયોપ્સિદા મોસિસ સેવાળ જન્યુજનક વનસ્પતિ દેહ કેવો હોય તો પરણાવ હોય અથવા હોય મુલાંગો પટલીય ન હોય એન્થોપ્સિડ સુધી ઓનલી સુકાયક અને મૂલાંગો પટલ વિહીન બ્રાયોપ્સીડામાં સુકાયક કેવું છે પ્રોટોનીમાં અને પરણવ જન્યુજન્ય રત્ન અને પટલીય મૂલાંગો ધરાવે છે

તો કવચ જે છે અને બ્રાયોપ્સિદા જે છે પાદ પ્રાવાર અને કવચમાં રૂપાંતરિત થાય ઇલેટ્રસ તો દ્રિઅંગી હિપેટિકોપ્સિદામાં હાજર બરાબર છે અને કેટલીક વનસ્પતિ હિપેટિકોપ્સિદા છે દાખલા તરીકે રિક્સિયામાં ગેરહાજર એન્થોપસીરસમાં કૂટ ઇલેટ્રસ હાજર અને બ્રાયોપ્સિડામાં ગેરહાજર હાજર બીજાણુંજનક પેશી અંતઃ વિકસે એન્થોપસિરપ્સિદામાં એમ્ફીથિસિયમ સ્તરમાંથી વિકસે અંતઃ સ્તરમાંથી વંધ્યકોલુમિલા અને બ્રાયોપ્સિડામાં અંતઃ બાહ્ય સ્તરમાંથી વિકસે અને અંદરના સ્તરમાંથી વંધ્યકોલુમિલા જો હિપેટિકોપ્સિદા અંતઃ સ્તર એન્થોપ્સિરપ્સિદામાં શું થાય તે ભાઈ અંતઃસ્તરમાંથી તો શું વિકસે કોલ્યુમિલા અને ઉભય જેવી જે સ્તર જે છે એમાંથી એનો વિકાસ થતો હોય છે બીજાણુજનક પેશીનો બ્રાયોપ્સિડામાં અંતસ્તરની બહારના સ્તરમાંથી બરાબર છે અને અંતસ્તરના અંદરના સ્તરમાંથી શું ઉત્પવે છે વંધ્ય વંધ્યકોલોમિલા વિકસે છે કવચનું સ્ફોટન ઓપ્સિડામાં અનિયમિત એન્થોપ્સીપ્સિડામાં અનિયમિત અને બ્રાયોપ્સીડામાં કેવું છે નિયમિત ઉદાહરણ તરીકે તોરિક્સિયા માર્કેન્સિયાસ ફેરોકાર્ફસ એન્થોપસિરોપ્સિલાનું એન્થોસિરસ નોટોથાઇલસ મેગાસિરસ અને બ્રાયોપ્સિરા બ્રાયોપ્સિલાનું ઉદાહરણ છે સ્વેગ્નમ પોલિટ્રિકમ ફ્યુનારિયા બરાબર ફ્યુનારિયાને દોરી મોસ અથવા કોડ મોસ પણ કહેવાય પોલિટ્રિકમ જે છે એને હેરકેપ મોસ કહેવાય બક્સબોમિયા બરાબર છે એક મૃતોપજીવી છે જેમાં પ્રકાશ ન્યુટેશન કેવું હોય છે ગેરહાજર હોય છે સ્ફેગ્નમ સ્ફેગ્નમને કહેવાય બોગ મોસ કહેવાય જાજમ મોસ કહેવાય પીટમોસ કહેવાય અવશોષ કપાસ તરીકે પણ તેનો ઉપયોગ થઈ શકે છે ઓકે વિદ્યાર્થી મિત્રો